नमस्ते बाल मित्रों, मजा ने सहजान विद्यालय बापा सीताराम चौक नवा नरोड़ा द्वारा आयोजित डिजिटल एजुकेशन में आप सौनु हार्दिक स्वागत छे। जो बाळको, आपणे पुनरावर्तन बधुं समझी गया, पण मने एवुं लाग्युं के मारा वाला विद्यार्थीओने दाखलामां थोड़ी तकलीफ पड़ती हशे, तो हूँ आजे तमने व्यवहारिक दाखला अने सरवाळा बादबाकीना दाखला समझाईश। तो ते तमारे तमारी जाते घेर बीजा कागळमां प्रेक्टिस करवानी। वृद्धरणे पक्षीओ ने खिसकोलीओनी गणतरी करी तो त्यां 124 पक्षीओ हता अने 38 खिसकोली हती, तो कुल संख्या केटली हशे? जो बाळको, कुल आव्युं, शुं आव्युं? कुल देखाय छे अहींया, कुल एटले सरवाळो, 124 पक्षीओ वत्ता 38 खिसकोली, 8 ને 4 12 બગડો, વધી પડી 1, 3 ને 2 5, 5 ને 1 6, 1 નો 1, 162 કુલ સંખ્યા થશે। જવાબ, ત્યાં 162 કુલ સંખ્યા થાય। જો બાળકો, પરીક્ષામાં આ જ રીતે બધું લખવાનું રહેશે। અહીંયા જવાબ લખવાનો, બાજુમાં વિગત લખવાની, એ નહીં લખેલા હોય તો હું માર્ક કાપી લઈશ, સમજણ પડી ને? એટલે ધ્યાન રાખીને આવું લખશો। હવે એના પછીનો છે, પક્ષીઓને ખિસકોલીઓને ભેગા મળીને 162 હતા અને હરણ અને સસલા 75 હતા, તો તેમાં પક્ષીઓ અને ખિસકોલીઓની સંખ્યા કેટલી હશે? તો જુઓ, કેટલા પક્ષીઓ છે? 162। કેટલા? 162 પક્ષીઓ અને ખિસકોલી અને 75 હરણ અને સસલા હતા, દેખાય છે ને? તો ખિસકોલીઓની સંખ્યા કેટલી હશે એવું પૂછ્યું, તો આપણે શું કરવું પડશે? પક્ષીઓ અને ખિસકોલી કેટલા હતા? 162, હરણ અને સસલા 75, એમાં પક્ષીઓ અને ખિસકોલીની સંખ્યા કઈ કેટલી હશે? તો આપણે શું કરવું પડશે? બાદબાકી, 162 ઓછા 75, 2 માંથી 5 નહીં જાય, બાજુમાંથી 10 કો લીધો, 2 ની ઉપર 12, 6 ની ઉપર 5, હવે 5 માંથી 7 પણ નહીં જાય, તો પાછો 1 પાસેથી 10 કો લીધો, 1 ની ઉપર 0, 12 માંથી 5 જાય તો 7, પછી 5 ની ઉપર 15, 15 માંથી 7 જાય તો 8, 0 નો 0, 87 પક્ષીઓ અને ખિસકોલીઓ હશે। હવે એનો અહીંયા જવાબ પણ આ જ રીતે લખવાનો, 87 પક્ષી અને ખિસકોલી હશે। શું હશે? પક્ષી અને ખિસકોલી હોય। એના પછી છે, એક કારખાનામાં પ્રથમ દિવસે 270 બલ્બ બન્યા, બીજા દિવસે 123 બલ્બ બન્યા, તો કારખાનામાં કુલ કેટલા બલ્બ બન્યા? 270 બલ્બ પ્રથમ દિવસે, 123 બલ્બ બીજા દિવસે, તો કુલ આવ્યું, શું આવ્યું? કુલ। તો શું કરવું પડશે? સરવાળો, 0 વત્તા 3, તો 3 ના 3, 7 ને 2 9, 2 ને 1 3, 393 કુલ બલ્બ થશે। જવાબ, કારખાનામાં કુલ 393 બલ્બ બન્યા। એના પછીનો દાખલો આવે છે, દુકાનદાર પાસે 237 મીણબત્તી હતી, તેમાંથી 153 મીણબત્તી પારસને આપી દીધી, તો હવે દુકાનદાર પાસે કેટલી મીણબત્તી બાકી વધી? જો બાકી વધી, તો શું કરવાનું? બાદબાકી, 237 મીણબત્તી, 153 મીણબત્તી, તો મોટી રકમ 237 છે, એમાંથી 153 બાદ કરવાના, 7 માંથી 3 જાય તો 4,
ત્રણમાંથી પાંચ જશે નહીં, તો બાજુમાંથી દસ ખોલો, બે પાસેથી દસ ખોલી દો, બેની ઉપર એક, ત્રણની ઉપર તેર, તેરમાંથી પાંચ જાય તો આઠ, એકમાંથી એક જાય તો ઝીરો, તો તેની પાસે 84 મીણબત્તી બાકી વધી. કોની પાસે? દુકાનદાર. નીચે જવાબ લખવાનો, દુકાનદાર પાસે 84 મીણબત્તી બાકી વધી. જો વિદ્યાર્થીઓ, આ જ રીતે બધી વિગત લખીને દાખલા ગણવાના, નહીંતર હું માર્ક કાપી લઈશ. એના પછીનો છે, ટ્રેનના એક ડબ્બામાં 132 લોકો બેઠા છે, બીજા ડબ્બામાં 129 લોકો બેઠા છે, તો બંને ડબ્બામાં થઈને કુલ કેટલા લોકો બેઠા છે? તો જુઓ, પાછું આવ્યું કુલ. કુલ એટલે સરવાળો. અહીંયા સરવાળો કરવાનો, તો જુઓ 132 લોકો એક ડબ્બામાં વત્તા 129 લોકો બીજા ડબ્બામાં, સરવાળો 9 ને 2 11 એકડો વધી પડી 1, 3 ને 2 5, 5 ને 1 વધી છે. આની વધી અહીં મૂકવાની, સમજણ પડી? આ એકમનો અંક છે, એની વધી અહીંયા જ મૂકાય, આમાં જો આવે તો એની અહીં જ મૂકાય, ગમે ત્યાં વધી મૂકવાની નહીં. તમે પેન્ટ પહેર્યું હોય તો પેન્ટ ઉપર તમે ટી શર્ટ જ પહેરી શકો, બરાબર. પેન્ટ ઉપર ફ્રોક પહેરશો ના, એ સારું ન લાગે. 9 ને 2 11 એકડો વધી પડી 1, 3 ને 2 5, 5 ને 1 6, 1 ને 1 2, 261 કુલ લોકો થશે. જવાબ, બંને ડબ્બામાં કુલ 261 લોકો બેઠા છે. હવે એના પછીનો નવો દાખલો છે, મહેશ પાસે 138 કાંકરા હતા, તેમાંથી જયેશે 44 કાંકરા ફેંકી દીધા, તો મહેશ પાસે કેટલા કાંકરા બાકી રહ્યા? 138 કાંકરા મહેશ પાસે, 44 કાંકરા ફેંકી દીધા. 8 માંથી 4 જાય તો 4, હવે 3 માંથી 4 નહીં જાય તો 1 પાસેથી 10 ખોલી દો, 1 ની ઉપર 0 અને આ 3 ની ઉપર 13, 13 માંથી 4 જાય તો 9, 94 કાંકરા બાકી રહ્યા. જવાબ, મહેશ પાસે 94 કાંકરા બાકી રહેશે. એના પછી છે, રીટાએ 75 રૂપિયાના સીતાફળ અને 46 રૂપિયાના જામફળ ખરીદ્યા, તો તેણે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી? જુઓ શું આવ્યું બાજુ, કુલ એટલે શું કરવાનું? સરવાળો. 75 રૂપિયાના સીતાફળ વત્તા 46 રૂપિયાના દાડમ. 46 રૂપિયાના શું છે? જામફળ. શું છે? જામફળ. તો 6 ને 5 11 એકડો વધી પડી 1, 7 ને 4 11, 11 ને 1 12, કુલ 121 રૂપિયાની ખરીદી કરી. જવાબ, તેણે કુલ 121 રૂપિયાની ખરીદી કરી, બરાબર. સમજણ પડી આમાં? હવે એના પછીના દાખલા આપણે સરવાળાના જોઈશું, બાદબાકી અને સરવાળા. 141 વત્તા 243, 3 ને 1 4, 4 ને 4 8, 2 ને 1 3, 384. 221 વત્તા 139, 9 ને 1 10 ની 0, વધી પડી 1, 3 ને 2 5, 5 ને 1 6, 2 ને 1 3. એના પછી 329 ઓછા 139, 9 માંથી 9 જાય તો 0, 2 માંથી 3 જશે નહીં, તો બાજુમાંથી 10 ખોલો,
તો 3ની ઉપર 2, 2ની ઉપર 12, 12માંથી 3 જાય તો 9, 2માંથી 1 જાય તો 1, 190 જવાબ આવશે. એના પછીનો દાખલો આવે છે 135 + 146, 6 ને 5 11 એકડો, વધી પડી 1, 4 ને 3 7, 7 ને 1 8, 1 ને 1 2, 281, 356 ઓછા 247, તો 6માંથી 7 નહીં જાય તો 10 કો લીધો 5 પાસેથી, 5માંથી 1 ઓછો તો 5ની ઉપર 4, 6ની ઉપર 16, 16માંથી 7 જાય તો 9, 4માંથી 4 જાય તો 0, 3માંથી 2 જાય તો 1, 109, 329 + 149, 9 ને 9 18 આઠડો, વધી પડી 1, 3 ને 2 5, 5 ને 1 6, 3 ને 1 4, 468, 340 - 128, 0માંથી 8 જશે નહીં જાય તો બાજુમાંથી 10 કો લીધો 4 પાસેથી 4માંથી 1 ઓછો હતો તો 3 0ની ઉપર 10, 10માંથી 8 જાય તો 2, 3માંથી 2 જાય તો 1, 3માંથી 1 જાય તો 2, 212, 642 - 413, 2માંથી 3 નહીં જાય તો 2ની 4 પાસેથી 10 કરો, 4ની ઉપર 3, 2ની ઉપર 12, 12માંથી 3 જાય તો 9, 3માંથી 1 જાય તો 2, 6માંથી 4 જાય તો 2, 229, 109 + 247, 9 ને 7 16 છગડો, વધી પડી 1, 4 ને 1 5, 2 ને 1 3, 356. જો બાળકો, આજે મેં વ્યવહારિક દાખલા એ જ કોયડા ઉકેલ કહેવાય એ અને સરવાળા બાદબાકીના દાખલા ગણાવ્યા છે, તો પરીક્ષામાં પૂછાય તો તમે વ્યવસ્થિત ગણજો. આજનું ગૃહ કાર્ય પીડીએફ ફાઇલમાં લખેલું લખાણ તૈયાર કરવું. આપણે ગણિત છે એટલે કે વંચાશે નહીં, આપણે બીજી નોટમાં અથવા કાગળમાં દાખલા ગણવાની પ્રેક્ટિસ કરવાની. આજનો આપણો આ લેક્ચર પૂર્ણ થાય છે. બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. હવે આપણે 18 તારીખથી પરીક્ષા ચાલુ થાય છે, તો દરેક મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો પરીક્ષા સારા અક્ષરે સરસ રીતે પેપર આપે એવી આશા રાખું છું. દરેકને બેસ્ટ લક. બાય. જય સ્વામિનારાયણ.